લોકોને નિયમોનું પાલન કરાવતા સુરત મનપાના કર્મચારીઓ પોતે જ જાણે નિયમોનો તોડાવતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં સૂકો અને ભીનો કચરાની ગાડીમાં 20 જેટલા મજૂરોને ભરીને લઈ જવાતા વિવાદ ઊભો થયો છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત પહેરવા માટે મનપા દ્વારા દંડની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ દીવાદળ અંધારું હોય તેવા દ્રશ્યો સાથે મનપાની બેદરકારી સામે આવી રહી છે, જેમાં મનપાની સૂકો અને ભીનો કચરો લઈ જવાની ગાડીમાં 20 જેટલા મજૂરોને લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે ડ્રાઈવરને પૂછાતા રોજનું કામ હોવાનું કહેતો નજરે પડ્યો હતો. અધિકારી કઈ છે? એસએમસી વાળો અધિકારી કોણ છે? કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટર નું નામ બોલ. હે, કાનજી શેઠ. કઈ જગ્યા રહીએ? બોમ્બે માર્કેટ રહીએ. કાનજી લાવે મજૂરો? બોમ્બે માર્કેટ જ્યાંમાં કામ કરે છે, કચરામાં કામ કરે. તને પરમિશન આપી ભરી જવાની? કાનજી શેઠે કોન્ટ્રાક્ટરે તને પરમિશન આપી? દરરોજ તારી ગાડી ભરે છે ને આ રીતનું? ના, રોજ વાત મળી દરરોજ તું જ બોલો, દરરોજ આ રીતના અમે લઈ જઈશું. બરોબર છે? એટલે ગાડીઓ છે ને અમારે રોજે અલગ અલગ આપવાપણ ગાડીઓ જતા રહે છે, પણ આજે નાઈટ તારી ગાડી કેટલી સ્પીડમાં હતી જોઈને? કેટલા માણસ ભર્યા છે? 15 જણા ભર્યા છે? હાલ તો મનપાના કર્મચારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી આવી બે જવાબદારી ભરી કામગીરી સામે ઉપરી અધિકારીઓ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. અઝર કુરેશી, G24 ન્યૂઝ.